ગુજરાતના અને અલગ અલગ શહેરોમાં અને મહારાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને ટાર્ગેટ કરી પિત્તળની ધાતુની ચોરી કરવામાં આવેલા આંતરરાજ્ય ચોર ગેંગને સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પકડવામાં સફળતા હાંસલ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી જાણકારી પ્રમાણે પુણા સરોલી રોડ ખાતે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને ટાર્ગેટ કરી પિત્તળ ધાતુની ચોરીમાં સંડોવાયેલી ગેંગ ફરી રહી છે. પહેરો ગોઠવતા જ અલી હુસેન, જેફુલ્લા ખાન, અજય જયપ્રકાશ નાયક નામના બે શખ્સને ઝડપાયા. બંને આરોપીઓની યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછતાછ કરતા તેમણે કબૂલ્યું છે કે બંને સાથે મળી ગુજરાત વાપી વલસાડ સચિન પાલેજ બોઈસર ઉપરાંત ગુજરાત બહારના રાજ્યોના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોને ટાર્ગેટ કરતા હતા. રેકી કરી પિત્તળ ધાતુની ચોરી કરી ભંગારના ભાવે વેચતા હતા. પોલીસે આ બંનેને દબોચી કાઢી તેમના દ્વારા કરાયેલી ચોરીની કબૂલાતને આધારે અનેક ગુનેઓ પણ ઉકેલી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.